आज परीक्षा आज प्रश्न आज लखवानी रीत बधुं हशे जो परीक्षा आना पछी हशे तो न हो छता पण आपणे वार्षिक सुधी आवुं शीखवानुं છે તો ચાલો પેજ નંબર 10 ચાલો ચિત્રની જગ્યાએ મેં શબ્દ લખ્યો છે ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો એક ખાનામાં એક અક્ષર લખવાનું છે પહેલું ચિત્ર શેનું છે ઘરનું અહીંયા આપણે હિન્દીમાં લખો ઘ અને ર એક ખાનામાં એક થઈ ગયું ને ઘર હવે બીજું ચિત્ર હળનું છે તો હળને હિન્દીમાં શું કહેવાશે હ અને લ પછી વળવાય છે તો વળવાય હિન્દી માં કેમ લખીશું બરાબર પછી વટાણા છે ચિત્ર શેનું છે વટાણા તો હિન્દી માં શું કહેવાય મ ટ ર પછી છે કળશ નું ચિત્ર છે તો એને હિન્દી માં શું કહેશું ક મગરમાં વચ્ચે ગ છે અહીંયા મ લેવાનું મગર નું ચિત્ર અહીંયા છે એટલે અહીંયા શું કરવાનું મગર તો વિચારવાનું ઉપર જ ઘર છે જો થઈ ગયું જ ગ ને ર ગ તો એક છે મગર માં અહી મગર દોરેલી છે લખવાનું જો ચિત્ર પણ તમને કેવી રીતના શબ્દ ગોઠવાના એવી રીતના જ આપ્યા છે ભૂલ કરવાની નહીં અહીંયા બતક નહીં લખી નાખવાનું અહીંયા બે અક્ષર છે તો બસ લખવાનું અહીંયા ચિત્ર બસ નું છે અહીંયા બતક છે તો અહીં બ ત અને પછી છે કમળ કમળ ઉપર આપ્યું છે તો શું કરશું ક મ લ હવે નળ અહીંયા આપ્યો છે જુઓ તમને સાઈડ માં નળ આપ્યું છે ને તો અહીંયા આડામાં નળ લખી નાખવાનું પછી છે કલમ અહીંયા પેન નું ચિત્ર છે તો અહીંયા શું કરવાનું ક લ અને મ થઈ ગયું પછી અહીંયા નીચે આવ્યા છે વટાણા એટલે વટાણા નું ચિત્ર આડું થશે મ ટ અને ર પછી અહીંયા ઉપર ચિત્ર આવ્યું છે જગ નું બે અક્ષર નું જ નામ છે એટલે જગ અને નીચે આવ્યું છે ડોક જો ડોક કોને કહેવાય એરો કરીને બતાવ્યું છે તો અહીંયા લખીશું ગ ર દ ન તો આવી રીતે એક એક અક્ષર વિચારીને લખવાના શબ્દ સાચો બનાવવાનો ચિત્ર બરાબર જોવાના અને આ પેજ તમે તમારી બુકમાં પૂરી લેશો આમાં બરાબર આના પછીના લેક્ચરમાં આપણે પેજ નંબર 11 કરીશું અસ્તુ